વિશે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને પોલીસનો જાણે કે જરા પણ ખોફ નથી રહ્યો તેમ જણાઈ રહ્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વરાછાના સંતોષીનગરમાં જાહેરમાં એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી હુમલો કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. સંવાદદાતા શૈલેષ જોડાયા છે. શૈલેષ, જણાવશો કેવી રીતે સમગ્ર ઘટના બની છે? જી, સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો આતંક રહ્યો છે અને વધી રહ્યો છે. તેમાં વધુ એક ઘટના ગઈકાલ સાંજે સંતોષીનગર વિસ્તારમાં બની હતી. અહીંયાના કેટલાક અસામાજિક તત્વો, લુખ્ખા તત્વોએ દુકાનદારો પાસેથી હપ્તા વસૂલી માટે ધમાલ કરી હોવાનું પ્રાથમિક રીતે વિગતો મળી રહી છે. અને ગઈકાલ મોડી સાંજે જે આ ઘટના બની હતી તેમાં એક યુવાન ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આમ આ સમગ્ર ઘટનાક્રમમાં કંઈક ને કંઈક પોલીસની બેદરકારી, નિષ્કાળજી સામે આવી છે. પોલીસને કડકાઈથી વર્તન હોય તો આ અસામાજિક તત્વો આવું વર્તન કરે નહીં, પરંતુ હંમેશને માટે વરાછા પોલીસ હોય કે કાપોદ્રા પોલીસ હોય તેનું વર્તન અસામાજિક તત્વો તરફી હોય તેવું લોકોને લાગણી રહી છે. અને આ અસામાજિક તત્વોને આ વિસ્તારમાં છૂટો દોર મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેને લઈને જ ગઈકાલની ઘટના બની હોવાનું લોકો કહી રહ્યા છે. ગઈકાલની ઘટના અંગે જે રીતે સીસીટીવી બહાર આવ્યા છે તેને લઈને લોકોમાં પણ અસામાજિક તત્વો સામે એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ શૈલેષ, માહિતી બદલ આપનો આભાર. તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ હાલ શોધખોળ કરી રહી છે.